આપણા આ પરંપરાને ઉજ્જવળ પરંપરાને જેમણે આગળ વધાવી છે અને નાનામાં નાના બાળકના મુખ પણ મુખ ઉપર પણ જેનું નામ છે એવા પૂજ્ય સ્વામી નિત્ય સ્વરૂપ સરદાસ સ્વામીજી મહારાજના શ્રી ચરણોમાં ચાષ્ટાંગ કોટી હું પ્રણામ કરું છું વધારેલા સર્વે સંત ભગવાન સંગીતજ્ઞ આયોજક ભાઈઓ અને આખું આ મોરબી પંથક આપ પુનઃ એકવાર મારા જય સ્વામિનારાયણ વાલા સમય બહુ ઓછો છે અને વિરામનો ટાઈમ છે એટલે વિશેષ તો કોઈ વાત નથી કરવી પણ સ્વામીજી બે વાત મગજમાં અહીં બેઠા બેઠા આવતી હતી બે દ્રષ્ટાંત દ્રષ્ટાંત જરા હું પાંચ મિનિટમાં પૂર્ણ કરી અને આપણે આખી વાતને વણી લઈએ સ્વામીજી જે અત્યારે કાર્ય કરી રહ્યા છે તો આપણે બધા જાણીએ છીએ એટલે એ વિષય ઉપર મારે કોઈ ફોકસ કરવાની જરૂર નથી અને હું તો સ્વામીજીને છેક નાનો હતો સાંભળું છું ઘણા સમયથી એટલે એ વિષય ઉપર પણ બહુ જવા જેવું નથી સ્વામીજી તો સ્વામીજીના સ્થાન ઉપર અદ્ભુત અને દિવ્ય કાર્ય કરી રહ્યા છે અત્યારે મારી પણ અહીં ભાગવત કથા માહેશ્વરી સમાજ દ્વારા આયોજિત થઈ રહી અને આજે ચોથો દિવસ મેં પૂર્ણ કર્યો બે ટાઈમના સત્રની કથા હતી અભિભાઈ અમારા અભિષેકભાઈ જે ભટ્ટ સાઉન્ડ એમનું ધ્યાન મારું ખેંચવામાં આવ્યું મને કહ્યું આચાર્યશ્રી અહીંયા પ્રોગ્રામ છે સ્વામીજીની ઘર સભાનો અને મારી પણ ક્યારની ઈચ્છા તો હતી જ કે સ્વામીજીના ક્યારે હું પ્રત્યક્ષ દર્શન કરું અને ક્યારે હું માથું ટેકું સંતોના ચરણમાં એટલે એ પણ આજે ઈચ્છા પૂર્ણ થઈ ગઈ એ મને બહુ રાજીપો છે હવે મૂળ વાત ઉપર આવી જાઓ એક ગેંગો હતો ગેંગો ગેંગાને ઓળખો છો ને છાણના જે બનાવે ગેંગો અને એક ભમરો હતો ભમરો રોજ એ ગેંગાને જોવે એટલે ભમરો ઉપર ઉડતો ઉડતો એ ગેંગાને કે ભાઈ તું રોજ આ ગોળીઓ બનાવે છે એના કરતા આમાં તને કોઈ રસ બોલે હા રસ તો ખરો જ ને કેમ કે આ મારી સુવાસ છે બોલે આના કરતા એ સારી સુવાસ તને આપું તો બોલે કે હારું વધારે સારું તો કે હાલ મારી સાથે એ ભમરાઈ એ ગેંગાને પોતાના પગમાં પકડ્યો ગેંગો તો ઉડી ન શકે બ્લેક કલરનો તમે કાળો જોયો છે છાણની ગોળીઓ બનાવે પગમાં પકડી અને સ્વામીજી એ ભમરો નીકળ્યો એક સુંદર મજાનો બાગ હતો અને એ બાગમાં જઈ અને કમળનું ફૂલ હતું એના ઉપર એને બેસાડી દીધું અને કહ્યું કે તું હવે આનો રસ લે એટલે દિવસે મૂકેલો હાજ પડી ને ત્યાં સૂર્યનારાયણ હાથમ્યા પેલું કમળ બંધ થઈ ગયું અને જ્યાં કમળ બંધ થયું ત્યાં પેલો ગેંગોડો એમાં ફસાઈ ગયો એને તો કોઈ પાંખો હતી નહીં ઉડી શકે નહીં એટલે ગેંગો એમાં ફસાઈ ગયો ને સમયાંતરે રાત્રિ પૂર્ણ થઈ હવારના પાછું એક કમળનું ફૂલ ખીલ્યું સૂર્યના પ્રકાશ થી ઉદત ઉદયગી મંચ પર રઘુબર બાલ પતંગ સંત સરોજ આવી રીતે આમ સુંદર મજાનું એ કમળ ખીલ્યું અને પાછો લો ભમરો ભૂ 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 કરતો ત્યાં પહોંચ્યો અને એને કહ્યું કે ગંગાભાઈ કેમ રહ્યો આમ મજા આવી ને એટલે ગંગાએ ધીમે કરીને આમ ઊંડા શ્વાસ લઈને કહ્યું કે મારી નાખ્યા કેમ મારી નાખે આવડો સુંદર મજાનો બાગ એમાં ખીલેલું સુંદર મજાનું આ પુષ્પ કમળનું અને એમાં મેં તને બેસાડ્યો અને છતાંય તું કે છે કે હું મરી ગયો બોલે હા અરે પણ વાલા તને કઈ સુગંધ ના આવી આમાંથી તો કે નહીં તો કે કારણ શું તો કે એ મને ખબર નહીં એટલે ભમરાએ પાછા એ ગેંગાને ત્યાંથી ઉપાડ્યો નીચે મૂક્યો અને નીચે મૂકીને એને ફેરવી ફેરવીને જોયું ને ત્યારે સ્વામીજી એ ગેંગાના પગમાં પેલી છાણની ગોળી ફસાયેલી એટલે ગેંગાનું મુખ એના ઉપર જ અને ગેંગાને બીજી કોઈ દુર્ગંધ સુગંધ આવી નહી આ દુર્ગંધ માજી પડ્યો રહ્યો એટલે પછી ભમરાએ કહ્યું કે અરે અરે ગેંગા મેં તને આ બાગનો આનંદ લેવા આ ગુલાબના અને આ પુષ્પોના આનંદ લેવા માટે આટલી મહેનત કરીને અહીં સુધી પહોંચાડ્યો પણ છતાંય તું દુર્ભાગ્યો રહ્યો અહીંયા તું તારી ગોળીઓ ન છોડી અહીંયા તું તારા છાણની ગોળીઓ લઈ આવ્યો અને ત્યારે ભમરાએ કહ્યું એ કવિએ પછી આ દ્રષ્ટાનું પર એક સુંદર મજાનો દોહો લખ્યો કે ભમરે ગેંગાને ભોળવ્યો ને સુંદર દેખાડ્યો બાગ પણ ગેંગાને ગમ્યું નહી પકડ્યો પોદલાનો લાગ એટલે આના મૂળ તાત્વિકો પર આપણે વિચાર કરીએ ગેંગો એટલે હું તમે બધા જીવ અને ભમરો એટલે આવો કોઈક સદગુરુ મહાપુરુષ એ આપણને પકડી પકડીને આવા બાગમાં લાવીને બેસાડી દે આપણને નોતરાય આપે આપણા માટે રાત પરોડા કરે આપણા માટે ઉજાગરા કરે આપણા માટે કરીને ઉત્સવો કરે સમૈયા કરે આપણા માટે કરીને મંદિરો બાંધે આપણા માટે કરીને રાતના હવે આ સ્વામીઓને ઘર છોડ્યા પછી પરિવાર છોડ્યા પછી રાતના જાગરણ હું કામ કરવા ભાઈ એમને તો એમનું ભજન જ કરવું ને પણ એમના ભજન કરતા એ વિશેષ જગતને ક્યાંક આ ગેંગુડાના જેમ બહાર કાઢી અને આ જગતના મારા તમારા જેવા જીવોને પાછા આવા ક્યાંક બાગમાં બેસાડવા છે એટલે આપણે આવા બાગમાં તો આવી ગયા આ કમળમાંય બેસી ગયા સદગુરુની વાતોને સાંભળી લીધી પણ વાલા જો અહીંથી નીકળ્યા પછી પાછી એ છાનની ગોળીઓ આપણા મગજમાં આપણા હાથમાં રહી ગઈ તો ઓલો જે આનંદ હતો ને એ આનંદ છીનવાઈ જશે એટલે મારે ઇન શોર્ટ એટલું જ કેવું છે કે આવા બાગમાં બેઠા પછી બાગના આનંદને નહીં ભૂલતા બધું જ કરજો ગાદલા બિછાવવામાં રાત વહી ગઈ ને ઊંઘ હોવાનું બાકી રહ્યું ત્યાં તો હવાર પડી ગઈ જીવનના કેટ કેટલાય ગાદલાઓ બિછાવતા 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 કેટલુંય કમાવાની દ્રષ્ટિ કારણ કે આપણે કેન્દ્રમાં રૂપિયો રાખીએ છીએ અને પરિધિમાં આપણે બધા જ ફરીએ છીએ પણ હકીકત એ છે કે આપણે પરિધિમાં નહીં આપણે કેન્દ્રમાં હોવા જોઈએ અને પરિધિમાં પૈસો હોવો જોઈએ પણ થાય છે એવું આ ગેંગાના જેવું એટલે એ ગેંગાનો સ્વભાવ આપણે છોડીને આપણે બધાએ ભમરો બનીને સદગુરુની સાથે ઉડાન ભરીએ અને આ મહોત્સવમાં હું તમે બધા જવા માટેનો આગ્રહ રાખીએ એ ભાવ સાથે પુનઃ એકવાર વ્યાસપીઠને દંડવત પ્રણામ

ખૂબ ખૂબ સુંદર માર્મિક વાત પૂજ્યશ્રી રણછોડભાઈ આચાર્યશ્રીએ કરી શાસ્ત્રીજીને વિનંતી કરું પધારો વ્યાસપીઠના સાનિધ્યમાં અને પૂજ્યપાદ ગુરુશ્રીના વૃદ્ધ હસ્તે સરદાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ભાવભીની નિમંત્રણ પત્રિકાના સ્વરૂપમાં સ્વીકારો એક વાર તાલ્યોથી વધાવીએ પૂજ્યપાદ ગુરુશ્રી श्री जी ने आमंत्रण पाठवी रिहा ऐसी अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए